गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन एजुकेशन में आप सबनों हार्दिक स्वागत है। धोरण पांच है, एनु विषय है पर्यावरण। आपणे एनो पाठ है बीजो, साप अने मदारी। एना थोड़ा सवाल जवाब जोवाना छे, तो भाग छे एनो त्रीजो। तो चलो आपणे सवाल जवाब जोईए। प्राणीओने मनोरंजन माटे उपयोग, एटले प्राणीओनो मनोरंजन माटे आपणे कई कई रीते उपयोग करीए छीए ते जोवानुं छे आमां। 34, હાલમાં પ્રાણીઓનો મનોરંજન માટે ક્યાં ક્યાં ઉપયોગ થતો જોવા મળે છે, કે અત્યારના સમયમાં પ્રાણીઓને મનોરંજન માટે એટલે કે આપણા મનોરંજન માટે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો કે હાલમાં પણ ક્યારેક સર્કસમાં, નેચર પાર્કમાં કે રોડ પર પ્રાણીઓના ખેલ બતાવીને તેમનો મનોરંજન માટે ઉપયોગ થાય છે। તો અત્યારે ક્યાં ઉપયોગ થાય છે? સર્કસમાં થાય, નેચર પાર્કમાં થાય, રોડ પર પણ પ્રાણીઓનો ખેલ બતાવીને મનોરંજન માટે ઉપયોગ થાય છે। 35, પ્રાણીઓને પાંજરામાં પુરાઈ રહેવું ગમતું નથી, પ્રાણીઓને છે પાંજરામાં પુરાઈ રહેવું નથી ગમતું। તો કે હા, સાચું છે। આપણને પણ કોઈ ઘરમાં પૂરી રાખે તો આપણને ગમે છે? તો કે આપણને નથી ગમતું, તો પ્રાણીઓને પણ ગમતું નથી, એટલા માટે સાચું। પછી છે 36, નીચેનામાંથી કયા પ્રાણીઓનો ઉપયોગ ખેલ બતાવવામાં થતો હતો? તો કે પહેલું આપ્યું છે હરણ, બીજું રીંછ, ત્રીજું ચિત્તો અને ચોથું બકરી। તો આમાંથી પ્રાણીઓનો ખેલ બતાવવા માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો કે રીંછ, એટલે કે બી, રીંછનો ઉપયોગ થતો હતો। હરણ, ચિત્તો કે બકરી એનો ઉપયોગ થતો નહોતો। કોનો ઉપયોગ થતો હતો? રીંછનો ઉપયોગ થતો હતો। 38, પ્રાણીઓનો ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે, તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે જોવાના છે। તો કે પ્રાણીઓના ખેલ જોયા પછી અમારા મનમાં નીચે મુજબના પ્રશ્નો થાય છે। પહેલું, આપણા મનોરંજન માટે પ્રાણીઓને હેરાન કરવા એ શું સારી વાત છે, એટલે કે આપણને ખુશી મળે એના માટે પ્રાણીઓને હેરાન કરવા એ કંઈ સારી વાત છે? પછી બીજું છે, પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા શું સારું કહેવાય, એટલે કે આપણને કોઈક આપણા મમ્મી પપ્પાથી દૂર રાખે તો શું આપણને ગમે? તો કે નથી ગમતું, તો પ્રાણીઓને પણ ગમતું હોય, ન જ ગમતું હોય, એટલે કે પ્રાણીઓને તેમના પરિવારથી દૂર રાખવા શું કંઈ સારું જ કહેવાય? પછી ત્રીજું છે, શું પ્રાણીઓને પિંજરામાં પૂરવા સારું કહેવાય, આપણને ઘરમાં પૂરે તો આપણને નથી ગમતું ને? તો કે નથી ગમતું, તો પ્રાણીઓને પણ પિંજરામાં પૂરવા સારું કહેવાય કાંઈ? ચોથું, શું પ્રાણીઓને પિંજરામાં રહેવું ગમતું હશે? તો કે ના જ ગમતું હોય, પ્રાણીઓને પિંજરામાં રહેવું ગમે ને એને છૂટથી હરવું ફરવું ગમે। પાંચમું, શું પ્રાણીઓને ખેલ બતાવવાનું કામ કરવું ગમતું હશે, એને ગમતું ના હોય તો પણ કરવું પડે, કેમ કે આપણે એને પકડીને એની પાસે એવું કાર્ય કરાવડાવીએ છીએ। એટલે કે આપણા મનમાં કેવા કેવા પ્રશ્નો ઊભા થાય? તો કે પહેલું છે, આપણા મનોરંજન માટે પ્રાણીઓને હેરાન કરવા શું એ કંઈ સારી વાત છે? બીજું છે, પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા શું સારું કહેવાય? ત્રીજું, શું પ્રાણીઓને પિંજરામાં પૂરવા સારું કહેવાય? ચોથું, શું પ્રાણીઓને પિંજરામાં રહેવું ગમતું હશે? પાંચમું છે, શું પ્રાણીઓને ખેલ બતાવવાનું કામ કરવું ગમતું હશે? આટલા પ્રશ્નો ઉદ્ભવે છે। 39, માણસો પ્રાણીઓને કેવી રીતે હેરાન કરે છે, એટલે કે મનુષ્ય છે પ્રાણીને કેવી રીતે હેરાન કરે છે? જવાબ છે, માણસો પ્રાણીઓને પથ્થર મારીને, પાણી છાંટીને, વિવિધ અવાજો કરીને, તેમની નકલ કરીને એમ જુદી જુદી રીતે હેરાન કરે છે। એટલે આપણે શું કરીએ, કૂતરું સૂતું હોય તો આપણે એને પથ્થર મારીએ, અથવા તો એના ઉપર પાણી નાખીએ, અથવા તો એમાં વિવિધ અવાજો કરીએ અને એની નકલ કરીને એને આપણે જુદી જુદી રીતે હેરાન કરીએ છીએ। માણસો પ્રાણીઓને કઈ રીતે હેરાન કરે? પથ્થર મારીને, પાણી છાંટીને, વિવિધ અવાજો કરીને, તેમની નકલ કરીને એમ જુદી જુદી રીતે હેરાન કરે છે। 40, મનોજ તેની સોસાયટીમાં ફરતા કૂતરાને પથ્થર મારે છે, તેનું આ વર્તન યોગ્ય છે, શા માટે? એટલે કે મનોજ છે એની સોસાયટીમાં જે ફરતા કૂતરા હોય એને પથ્થર મારે છે, આ એનું વર્તન છે એ યોગ્ય છે, એટલે કે સાચું છે, શા માટે? મનોજ, તો જવાબ છે, મનોજનું આ વર્તન યોગ્ય નથી, એટલે કે મનોજ જે કૂતરા સાથે આ વર્તન કરે છે એ સારું નથી, એટલે કે યોગ્ય નથી, એટલે કે ખોટું છે। કારણ કે પ્રાણીઓ પણ સજીવ છે, જેમ આપણે સજીવ છીએ તેમ પ્રાણીઓ પણ કેવા છે, સજીવ છે। તેમને સંવેદના હોય છે, એટલે કે તે પણ અનુભવી શકે છે, તેમને પણ વાગે છે, એટલે કે આપણને કોઈક મારે તો આપણને વાગે છે કે નહીં, તો એ પણ સજીવ જ છે, એને પણ સંવેદના થાય જ છે, એટલે કે એને પણ વાગે। તેથી મનોજે આવું ન કરવું જોઈએ, એટલે કે જેમ આપણે સજીવ છીએ તેમ કૂતરાઓ પણ સજીવ જ છે, એને પણ કોઈક મારે તો વાગે છે, એટલા માટે એને આવું વર્તન કરવું જોઈએ નહીં। 41, ઋતુને પોપટ ખૂબ ગમે છે, તેથી તેણે પોતાના ઘરે પોપટને પાંજરામાં રાખ્યો છે, આ બાબત યોગ્ય છે,
શા માટે, એટલે કે આ બાબત સારી છે શા માટે? 41મું એનો જવાબ છે, ઋતુનું આવર્તન યોગ્ય નથી, કેમ કે પ્રાણીઓને પણ આપણી જેમ મુક્ત રીતે હરવું ફરવું ગમે છે, પાંજરામાં પૂરવાથી તેમની આઝાદી છીનવાઈ જાય છે, માટે ઋતુએ આમ ન કરવું જોઈએ. એટલે કે ઋતુનું છે આ પાંજરામાં પોપટને પૂર્યો છે એ બાબત યોગ્ય નથી, એટલે કે એનું આ વર્તન છે યોગ્ય નથી, કેમ કે પ્રાણીઓને પણ આપણી જેમ મુક્ત રીતે હરવું ફરવું ગમે છે. એટલે કે આપણને પણ કોઈ ઘરમાં પૂરે તો આપણને ગમતું નથી, એમ પ્રાણીઓને પણ મુક્ત રીતે હરવું ફરવું ગમે છે, પાંજરામાં પૂરવાથી તેમની આઝાદી છીનવાઈ જાય છે. એટલે કે જે મુક્ત રીતે હરી ફરી શકતા હોય એનું બંધ થઈ જાય છે. કેમ? કેમ કે આપણે એને પાંજરામાં પૂરી દીધા છે, એટલા માટે ઋતુએ આમ કરવું જોઈએ નહીં. પછી છે સાપ 42. બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોયું કે ચાર પ્રકારના સાપ છે ઝેરી છે. બધા પ્રકારના સાપ હોય છે ઝેરી હોતા નથી, એટલે કે ખોટું. 43. ભારતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? આપણે પાઠમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચાર પ્રકારના ઝેરી સાપ જોયા છે. તો ઓપ્શન આપ્યું છે એમાં 3, બીમાં 4, સીમાં 5 અને ડીમાં 7. તો આપણે પાઠમાં કેટલા ઝેરી સાપ જોયા છે? 4. એટલે આપણો જવાબ શું આવશે? બી. 44. કયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠમાં જોયા છે એ જ સાપના નામ લખવાના છે. તો એનો જવાબ છે કોબરા. કોબરાને શું કહેવાય? નાગ. પછી છે કાળોત્રો. પછી છે રસેલ વાઈપર, એને શું કહેવાય છે? ખડચિત્તળ. પછી છે સ્કેલ્ડ વાઈપર, એને કયો સાપ કહેવાય છે? ફુરસા સાપ. આ ચાર પ્રકારના સાપ છે ઝેરી છે. કયા કયા? કોબરા, કોબરાને શું કહેવાય છે? નાગ. પછી છે કાળોત્રો. પછી છે રસેલ વાઈપર, એને ગુજરાતીમાં ખડચિત્તળ કહેવાય છે. પછી છે સ્કેલ્ડ વાઈપર, એને ગુજરાતીમાં ફુરસા સાપ તરીકે ઓળખાય છે. એટલે કે આ જે ચાર પ્રકારના સાપ છે કેવા છે? ઝેરી છે. 45. સાપના ઝેરની દવા કેવી રીતે બનાવાય છે? આપણે પાઠમાં જોયું છે સાપના ઝેરની દવા છે સાપના ઝેરમાંથી જ બનાવાય છે. એટલે કે એનો જવાબ છે સાપના ઝેરની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. તો આપણને પૂછવામાં આવે કે સાપના ઝેરની દવા શેમાંથી બનાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સાપના ઝેરની દવા છે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. પશુ આધારિત વ્યવસાય કરતા વ્યવસાયકારો, એટલે કે પશુઓના આધારે પોતાનું જીવન ગુજારતા હોય એવા વ્યવસાયકારો. 46. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? એટલે કે મદારીની જેમ બીજા કયા લોકો છે જે પોતાનું જીવન જીવવા માટે પ્રાણીઓ પર આધાર રાખે છે? તો એનો જવાબ છે મદારીની જેમ રબારી, ભરવાડ, માછીમાર, મરઘાપાલક, પશુપાલક વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. રબારી ને ભરવાડને લોકો કેમ? કેમ કે ગાય અને ભેંસ રાખે અને એના દૂધ વેચે છે, એના માટે આ પૈસા એના ઉપરથી તે પૈસા કમાય છે એટલા માટે. માછીમાર છે માછલીઓ વેચીને, મરઘાપાલક છે મરઘાઓ વેચીને, પશુપાલક એટલે કે ગાય ભેંસ બકરી એ લોકો પાળતા હોય એનું દૂધ વેચીને, એવી રીતે લોકો છે પ્રાણીઓ પર નિર્ભર છે. કયા કયા લોકો? તેમ જેમ કે રબારી, ભરવાડ, માછીમાર, મરઘાપાલક, પશુપાલક વગેરે. 47મું છે ખાલી જગ્યા માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ હોય માછલીઓ કોણ પકડે? તો કે માછીમાર. એટલે કે માછીમાર છે એ માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. 48. ઘેટા બકરા પાળે તેને શું કહેવાય છે? આપણે શું કહીએ એને? ઘેટા બકરા પાળે તેને આપણને ખબર જ છે આપણે એને શું કહેવાય? ભરવાડ કહીએ છીએ. ચાલો ઓપ્શન જોઈએ. પહેલું એ આપેલું છે વણઝારા, બી છે મદારી, સી ભરવાડ અને ડી રબારી. તો કે ઘેટા બકરા પાળે તેને આપણે શું કહીએ છીએ? ભરવાડ કહીએ છીએ. 49. રબારી લોકો કયા પશુઓ પાળે છે? એટલે કે રબારી લોકો છે કયા પશુઓ પાળે છે? જવાબ છે રબારી લોકો છે ગાય ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. રબારી લોકો છે કેવા પશુઓ પાળે? દૂધ આપતા હોય એવા પશુઓ પાળે છે. એટલે કે રબારી લોકો છે ગાય ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. 50. ભરવાડ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે? એટલે કે ભરવાડ છે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે? તો કે ભરવાડ છે ઘેટા બકરા પાળે છે,
તેમના દૂધ અને તથા ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભરવાડ લોકો છે શું કરે, ઘેટા બકરા પાળે, એનું દૂધ વેચે અને એના ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 51. કેટલાક લોકો મરઘા પણ પાળે છે, એટલે કે કેટલાક લોકો છે મરઘા પાળે છે, સાચું કે ખોટું? તો કે હા વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો છે મરઘા પાળે છે, એટલા માટે શું આવશે, સાચું. 52. મરઘા પાળનાર લોકોને મરઘા કેવી રીતે મદદરૂપ થાય છે, એટલે કે જે લોકો મરઘા પાળે છે એને મરઘા કેવી રીતે મદદરૂપ થાય છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ છે મરઘા ઈંડા આપે છે, માંસાહારી લોકો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેના ઈંડા અને માંસ બંને વેચીને મરઘા વેચનાર પોતાનું ગુજરાન ચલાવે છે. મરઘા પાળનાર લોકો છે એ મરઘાનો કેવી રીતે ઉપયોગ કરે છે? તો કે મરઘા પાળનાર લોકો છે મરઘા જે ઈંડા આપે છે એ વેચે છે. પછી જે માંસાહારી લોકો હોય, એટલે જે માંસને એવું ખાતા હોય, એ લોકો શું કરે છે, મરઘાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેના ઈંડા અને માંસ બંને વેચી અને મરઘા પાળનાર હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે. 53. ખેડૂતો ખેતી સાથે ખાલી જગ્યાનો વ્યવસાય પણ કરે છે. ખેડૂતો છે ખેતી સાથે શેનો વ્યવસાય સાથે સાથે કરે છે, પશુપાલનનો. કેમ પશુપાલનનો? તો કે જો એ લોકો ખેડૂતો હોય એટલે ખેતી કરતા હોય, એને શેની બળદની જરૂર પડે છે ખેતર ખેડવા માટે, અને દૂધ માટે તે ગાય ભેંસ રાખે છે. એટલે ખેડૂતો ખેતી તો કરે જ છે, સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. 54. ખેડૂતો પોતાને ત્યાં ક્યાં ક્યાં પશુઓ પાળે છે, એટલે કે ખેડૂતો છે પોતાના ઘરે કયા કયા પશુઓ પાળે છે? તો કે ખેડૂતો પોતાને ત્યાં ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ પાળે છે. ખેડૂતો છે પોતાની ત્યાં ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓ પાળે છે. 55. ભારવાહક તરીકે કયા કયા પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે, એટલે કે ભાર જે ભારનું વહન કરતા હોય, એટલે કે જે પોતાના ઉપર ભાર ઉંચકી શકતા હોય, એ ભાર વહન માટે કયા કયા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે? તો કે ભાર વહન માટે બળદ, ઘોડો, ગધેડો, હાથી, ઊંટ વગેરેનો ભારવાહક તરીકે ઉપયોગ કરવામાં અને ઉછેર કરવામાં આવે છે. આપણે જોયું જ છે વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક જગ્યાએ ફરવા જઈએ ત્યાં ઘોડા, ઊંટ અને હાથીને એ લોકો હોય છે જેની આપણે સવારી કરતા હોઈએ છીએ, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ. પહેલાંના સમયમાં તો વાહનો નહોતા, એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા માટે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો, જેમ કે ગધેડો, ઊંટ વગેરેના ઉપયોગ થતા હતા. અત્યારે તો વાહનોની સુવિધા થઈ ગઈ, એટલા માટે આપણે વાહન ઉપર લઈ જઈ શકીએ છીએ, પરંતુ પહેલાં વાહન હતા નહીં, તો શેના ઉપર એની વાહનને વસ્તુઓને લઈ જવામાં આવતી હતી, એક ગામથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવામાં? બળદ, ઘોડા, ગધેડા, હાથી, ઊંટ વગેરે ઉપર લઈ જવામાં આવતી હતી, અને લોકો સવારી પણ એના ઉપર કરતા હતા. એટલે કે ભારવાહક તરીકે કયા કયા પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે? તો કે ભારવાહક તરીકે બળદ, ઘોડો, ગધેડો, હાથી, ઊંટ વગેરેનો ભારવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એનો ઉછેર કરવામાં આવે છે. 56. પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે, એટલે કે પ્રાણીઓને રાખવા હોય તો એને અલગ જગ્યામાં રાખવા જરૂરી છે? તો કે હા વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં રહેતા હોય ત્યાં જઈને કંઈ થોડા રાખી શકાય, એટલે કે પ્રાણીઓને રહેવા માટે પણ અલગ જગ્યા તો હોવી જ જોઈએ ને. તો આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ ઘોડાને રાખવા હોય તો તબેલો હોય છે, એવી રીતે બધા પ્રાણીઓને રાખવા માટે અલગ અલગ જગ્યા હોય છે, એટલે કે સાચું. 57. પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે, એટલે કે પ્રાણીઓને રાખવા માટે જે પશુઓ પાળતા હોય એ લોકો શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને રાખવા પશુપાલકો પોતાના ઘરની આગળ કે પાછળ વાડા જેવું બનાવે છે, ઘરની આગળ અથવા તો ઘરની પાછળ અથવા તો ઘરની બાજુમાં એને રાખવાની વ્યવસ્થા કરે છે. એટલે કે પશુપાલકો શું કરે, એના માટે અલગ જગ્યા રાખે, ઘરની આગળ અથવા તો ઘરની પાછળ વાડા જેવું બનાવી દે, એટલે કે જ્યાં પશુઓને બાંધી શકાય. એટલે કે પ્રાણીઓને રાખવા પશુપાલકો છે પોતાના ઘરની આગળ કે પાછળ શું કરે, વાડા જેવું બનાવે છે અને તેને રાખવાની વ્યવસ્થા કરે છે. 58. પ્રાણી જો બીમાર પડે તે વખતે તેને પાળનાર વ્યક્તિ શું કરે છે, એટલે કે પ્રાણી જો આપણે બીમાર પડીએ તો આપણા મમ્મી પપ્પા આપણી કેવી સેવા કરે છે, એમ પ્રાણીઓ પર બીમાર પડે તો તેને પાળનાર વ્યક્તિ શું કરે છે? તો એનો જવાબ છે પ્રાણીઓ બીમાર પડે તે વખતે તેને પાળનાર વ્યક્તિ તેની ઘરે સારવાર અને માવજત કરે છે, એટલે કે ધ્યાન રાખે છે, અને જરૂર જણાય તો તેમને પ્રાણીઓને દવાખાને લઈ જવામાં તેમની સારવાર કરાવે છે. એટલે કે જો પ્રાણીઓ બીમાર પડે તો શું કરે,
પાળનાર વ્યક્તિઓ એની ઘરે સારવાર અને ધ્યાન રાખે છે અને ખૂબ જ સારવાર કરે અને એનું ધ્યાન રાખે છે અને જો એવું બધું વધારે થઈ ગયું હોય તો શું કરે પ્રાણીઓના દવાખાને પણ લઈ જાય છે અને એની સારવાર કરાવે છે એટલે કે જો પ્રાણીઓ બીમાર પડે તો ઘરે સારવાર કરે અને ધ્યાન રાખે જો એનાથી સારું ન થાય તો શું કરે પ્રાણીઓના દવાખાને પણ એને લઈ જઈ અને સારવાર કરવામાં આવે છે 59 દૂધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે એટલે કે દૂધ આપતા પ્રાણીઓ શું ખાય છે એટલે કે દૂધાળા પાલતુ પ્રાણીઓ મોટે ભાગે ઘાસ પાંદડા શાકભાજી અનાજ ભૂસું તથા તેમના માટે આવતો અલગ ખોરાક ખાય છે એટલે કે આપણને ખબર છે જે પાલતુ પ્રાણીઓ છે દૂધ આપતા પ્રાણીઓ જેમ કે ગાય ભેંસ બકરી ને બધા શું ખાય છે ઘાસ પાંદડા શાકભાજી અનાજ ભૂસું એટલે કે જે સુકાઈ ગયેલું ઘાસ હોય તે ખાય છે એમ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે પ્રાણીઓના મનોરંજન માટે આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તો પ્રાણીઓના મનોરંજન માટે આપણે સર્કસમાં અને રોડ પર પણ ઉપયોગ કરતા જોઈએ છીએ પ્રાણીઓને પાંજરામાં રહેવું ગમે તો કે નથી ગમતું પછી છે આપણે કયા કયા પ્રાણીઓનો ખેલ જોયો છે તો કે વાંદરા રીંછ વગેરે પ્રાણીઓનો ખેલ જોયો છે હાલમાં કયા કયા પ્રાણીનો ખેલ બતાવવામાં આવે એટલે અત્યારના સમયમાં કયા કયા પ્રાણીઓનો ખેલ બતાવવામાં આવે છે તો કે હાથી રીંછ સિંહ કૂતરા વાંદરા વગેરેનો પછી પ્રાણીઓને ખેલ પ્રાણીઓનો આપણે ખેલ જોઈ પછી આપણને મનમાં કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે તો કે આપણને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે એને પાંજરામાં રહેવું ગમતું હશે એના પરિવારથી દૂર રહેવું ગમતું હશે પ્રાણીઓને હેરાન આપણા મનોરંજન માટે હેરાન કરવા શું કાંઈ એ સારી વાત છે એટલે કે પ્રાણીઓને ખેલ બતાવવાનું કામ કરવાનું ગમતું હશે એટલે કે આપણે જે પ્રાણીઓનો ખેલ જોઈએ છીએ એ પ્રાણીઓને ખેલ કરવાનું ગમતું હશે પછી આપણે છીએ પ્રાણીઓને કઈ રીતે હેરાન કરીએ છીએ તો કે પથ્થર મારીને પાણી નાખીને વિવિધ અવાજો કરીને એવી રીતે અલગ અલગ રીતે હેરાન કરીએ છીએ પછી આ મનોજ છે એ પણ શું કરતો હોય છે એના સોસાયટીમાં જે કૂતરા હોય એને પણ પથ્થર મારીને હેરાન કરે છે રીતુ છે એને પોપટ ગમે છે એટલા માટે પાંજરામાં પૂરે છે એ કઈ શું સારી વાત છે તો કે નહીં આપણને જેમ હરવું ફરવું ગમે છે એમ પક્ષીઓને પણ હરવું ફરવું તો જોઈએ ને તો કે હા વિદ્યાર્થી મિત્રો એને પણ હરવું ફરવું ગમે છે એટલા માટે એ પાંજરામાં રાખવું યોગ્ય નથી આપણે સાપ જોયા પાઠમાં ચાર પ્રકારના સાપ જોયા કયા કયા છે તો કે કોબરા કાળોત્રો રસેલ વાઇપર એટલે કે ખડચિત્તળ સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફુરસા આપણે આ સાપ જોયા છે બધા પ્રકારના સાપ ઝેરી હોય છે તો કે ના વિદ્યાર્થી મિત્રો બધા પ્રકારના સાપ છે ઝેરી હોતા નથી ભારતમાં ખાલી ચાર પ્રકારના સાપ છે જે ઝેરી સાપ છે જે કયા કયા છે કોબરા કાળોત્રો રસેલ વાઇપર સો સ્કેલ્ડ વાઇપર વગેરે સાપ છે ઝેરી સાપ છે પછી છે કે સાપના ઝેરની દવા શેમાંથી બનાવવામાં આવે છે તો કે સાપના ઝેરની દવા છે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે કે એટલે મદારીની જેમ પછી છે કે પશુ આધારિત વ્યવસાય કરતા વ્યવસાય કરો એટલે કે પશુ ઉપર આધાર રાખીને જે લોકો વ્યવસાય કરે છે કોણ કોણ છે તો કે મદારીની જેમ બીજા કયા કયા છે રબારી ભરવાડ માછીમાર મરઘાપાલક પશુપાલક વગેરે લોકો છે પ્રાણીઓ પર આધાર રાખીને પોતાનું જીવન ચલાવે છે માછીમાર શેના ઉપર જીવન ચલાવે છે એટલે કે માછીમાર છે માછલા પકડીને પોતાનું જીવન ચલાવે છે પછી છે ઘેટા બકરા કોણ પાળે છે તો કે ઘેટા બકરા છે ભરવાડ પાળે છે પછી છે રબારી લોકો કયા કયા પશુઓ પાળે છે તો કે રબારી લોકો છે ગાય ભેંસ જેવા દૂધ આપતા પશુઓ પાળે છે ભરવાડ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે ભરવાડ છે પોતાનું ગુજરાન ઘેટા બકરા પાળે અને તેમને દૂધ તથા ઊનનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે કેટલાક લોકો મરઘા પાળે છે તો કે હા મરઘા પાળે છે એનું શું કરે મરઘા પાળે એનું જે મરઘા ઈંડા આપે એને વેચે પછી અમુક લોકો હોય છે જે માંસ ખાતા હોય છે એ મરઘા પણ લઈ જાય છે એટલે કે માંસ અને ઈંડા બંને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે ખેડૂતો ખેતી સાથે શેનો વ્યવસાય કરે છે તો ખેડૂતો છે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે ખેડૂતો પોતાને ત્યાં કયા કયા પશુઓ પાળે છે તો કે ખેડૂતો છે પોતાને ત્યાં ગાય ભેંસ બળદ જેવા પશુઓ પાળે છે ભારવાહક તરીકે કયા કયા પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે બળદ છે ઘણો બધો વજન ઉંચકાવે છે ઘોડો ગધેડો હાથી ઊંટ વગેરે પ્રાણીઓ છે જાજો વજન ઉંચકાવી શકે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે ભારવાહક તરીકેના પ્રાણીઓ કહેવામાં આવે છે
56મું છે પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે, તો કે હા વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા હોવી જોઈએ. પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે કે પ્રાણીઓને રાખવા પશુપાલકો છે પોતાના ઘરની આગળ કે પાછળ શું કરે છે, વાડા જેવું બનાવે છે અને એને રાખવાની વ્યવસ્થા કરે છે. પ્રાણીઓ બીમાર પડે તે વખતે તેને પાળનાર વ્યક્તિ શું કરે છે, એટલે જો પ્રાણી બીમાર પડે તો એને પાળનાર વ્યક્તિ ઘરે સારવાર અને કાળજી રાખે છે, અને જો એને સારું ન થાય, વધારે પડતા બીમાર હોય, તો એને પ્રાણીઓના દવાખાને લઈ જઈ અને સારવાર કરવામાં આવે છે. દૂધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે, તો કે દૂધાળા પ્રાણીઓ છે મોટે ભાગે ઘાસ, પાંદડા, શાકભાજી, અનાજ, ભૂસું વગેરે ખોરાક ખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ સાપ અને મદારી પાઠ છે અહીંયા પૂરો થાય છે. જો આના સવાલ જવાબમાં કોઈ પણ પ્રશ્નો હોય તો તમે આપણે નેક્સ્ટ આપણી મીટિંગ હોય ત્યારે તમે પૂછી શકો છો, અને હું આશા રાખું છું કે તમને બધું સમજાઈ જ ગયું હશે.